हेलो खेडूत मित्रों, स्वागत छे आपणी यूट्यूब चैनल में। आज आप बात करीशु शुक्रवार यानी कि 22 जुलाई माटेना आजना मुख्य खेडूत माटेना मुख्य 5 समाचार। एमां सौथी पहला छे पशुपालकों माटे नवी योजना। पशुपालकों माटे राज्य सरकारे एक योजना अमल में मूकी छे। पशुओं ने गुणवत्तायुक्त आहार मळे ते माटे खेडूत कल्याण अने सहकार विभाग द्वारा एकीकृत घासचारा विकास योजना कार्यरत छे। आ योजना ने हेठ लाभार्थी ने घासचारा बियारण किट निःशुल्क आपवामां आवशे, जेमां पशुपालन नियामक द्वारा किट नक्की करवामां आवेल छे। बीजू छे पाक नुकसान सर्वे ઝડપથી કરવામાં આવશે। પાક નુકસાન સહાય માટેના સર્વે અંગે 120 ટીમો તૈયાર કરવામાં આવી છે, જ્યારે પાક નુકસાન સહાયમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દ્વારકા, કચ્છ અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના તાલુકામાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે। જ્યારે કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સહાયની કામગીરી હાથ ધરવામાં આવશે। થર્ડ છે ખેડૂતોને ખાતર સહાય। રાજ્ય સરકાર તરફથી દરેક ખેડૂતોને ઓર્ગેનિક ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે હેક્ટર દીઠ 31,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। રાજ્યના ખેડૂતો વધુ ને વધુ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે એ માટે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। હવે છે વીજળી બિલ માફ કરવા અંગે। ગુજરાતમાં દરેક લોકો માટે વીજળી બિલ માફ કરવાને લઈને મોટો સમાચાર આવ્યો છે। આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે નિવેદન આપતા જણાવ્યું કે સરકાર બનતા જ 3 મહિનાની અંદર તમામ પરિવારોને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે અને સાથે જ તમામ શહેરો અને ગામડાઓમાં 24 કલાક વીજળી મળશે। આ ઉપરાંત 31 ડિસેમ્બર 2021 સુધીના જૂના કરેલું વીજ બિલ માફ કરી દેવામાં આવશે। તો આ હતી આમ આદમી પાર્ટીના અધ્યક્ષ કેજરીવાલ અરવિંદ કેજરીવાલને મોટું નિવેદન। હવે જોવાનું એ રહેશે જો તેની સરકાર આવશે તો આ માફ થશે કે નહીં। સરકાર આવે પહેલાં તો ઘણા ઘણા મોટા આમાં નિવેદન કરવામાં આવે છે, પણ જોવાનું એ રહેશે સરકાર બન્યા પછી શું કરશે। તેને આવું કરીને પણ બતાવ્યું છે દિલ્હીમાં, પંજાબમાં એવી રીતે, પણ હવે જોવાનું એ રહેશે અહીંયા કેવી રીતે આગળ વધશે। ટમેટા સસ્તા, ખેડૂતોમાં ભારે રોષ। શાકભાજીના પાકોમાં ખેડૂતોએ મહામહેનતે પકવેલા ટમેટા પાણીના ભાવે વેચાતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। 15 કિલોના જે ટમેટાના કેરેટ છે તેના ભાવ 50 થી 70 રૂપિયા બજારોમાં વેચાતા ખેડૂતોને મજૂરીના પણ નથી મળતા, જ્યારે આટલી મોંઘવારીમાં ખેડૂતોને આટલા નીચા ભાવ મળતા ખેડૂતોએ રોડ ઉપર ટમેટા ફેંકી વિરોધ પ્રદર્શન કર્યા હતા। તો દોસ્તો, આ હતા આજના મુખ્ય 5 સમાચાર। વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ આવતીકાલે નવા સમાચાર સાથે।